નમસ્કાર દર્શક મિત્રો, નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે વિજય રૂપાણીનું મોટું નિવેદન. જાણો શું કહ્યું. ખોડલ ધાળ પ્રમુખ તેમજ પાટીદાર અગ્રણી નેતા નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે આજકાલ ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. એક બાજુ કોંગ્રેસે તેમના માટે લાલ જાજમ બિછાવી છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ નરેશ પટેલને આપમાં સામેલ કરવા માટે આતુર છે. તો આ તરફ ભારતીય જનતા પાર્ટીના વિવિધ નેતાઓના પણ નિવેદન સામે આવી રહ્યા છે, જે કહી રહ્યા છે કે નરેશ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. આ અંગે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણી અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે નિવેદનો આપ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે નરેશ પટેલ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહના નેતૃત્વમાં આગળ વધશે. નરેશ પટેલ ભાજપ સાથે રહેશે. તો રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણીએ કહ્યું કે કયા પક્ષમાં જોડાવું એ નરેશ પટેલનો વ્યક્તિગત નિર્ણય છે. લોકશાહીમાં બધાને પોતાનો નિર્ણય કરવાનો અધિકાર છે. તો રાજ્યના પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે કહ્યું કે લોકશાહીમાં પોતાનો વ્યક્તિગત નિર્ણય લેવાનો સૌ કોઈને અધિકાર છે. નરેશભાઈ સમજુ અને હોશિયાર છે, યોગ્ય નિર્ણય લેશે. નરેશ પટેલે ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરવાનો નિર્ણય લેવાના સંકેત આપ્યા છે. આ સાથે તેમણે કોંગ્રેસ કે આપ નહીં પરંતુ ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા હોય તેવું તેમની વાતચીત પરથી લાગી રહ્યું છે. ધન્યવાદ. જય હિંદ.